રાજકોટમાં વરસાદના લીધે રસ્તાની સાથે સાથે હવે બ્રિજમાં પણ ગાબડા પડવા લાગ્યા છે। રાજકોટમાં 46 કરોડના ખર્ચે બનાવેલા ગોંડલ રોડ ત્રિકોણીય બ્રિજમાં ગાબડા પડ્યા હતા। રાજકોટમાં વરસાદના પગલે રસ્તાની સાથે સાથે હવે બ્રિજમાં પણ ગાબડા પડવા લાગ્યા છે। રાજકોટ 46 કરોડના ખર્ચે બનાવેલા ગોંડલ રોડ ત્રિકોણીય બ્રિજમાં ગાબડા પડ્યા હતા। બ્રિજનું લોકાર્પણ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 2010માં કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે ગોંડલ રોડ ત્રિકોણીય બ્રિજ 5 દાયકાઓ સુધી અડીખમ રહેશે। જોકે રાજકોટમાં આવેલા વરસાદના પગલે બ્રિજમાં નબળી કામગીરી થઈ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, બ્રિજમાં ગાબડા પડવા સાથે લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે, જેથી વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો કરનાર બન્યો છે। બ્રિજ બનાવવામાં પણ ખૂબ જ સમય લાગ્યો હતો અને એટલું જ નહીં, બ્રિજની ડિઝાઇન પણ ફેરવવામાં આવી હતી। જો જ્યાં રોડ રસ્તા તૂટ્યા હોય ત્યાં જે કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરની જ્યાં જવાબદારી થતી હોય ત્યાં જવાબદારીની ફિક્સ કરવામાં આવશે। જ્યાં રોડ રસ્તા તૂટ્યા છે ત્યાં તાત્કાલિક રિપેર થઈ જાય, જનતાને મુશ્કેલી ન પડે એવી કડક સૂચના સિટી એન્જિનિયરો અને ડેપ્યુટી એન્જિનિયર આપી દીધી છે। આજે 5 વાગે એના માટે DMC, સિટી એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને વોર્ડ ઓફિસર આ બધાની સાથે મિટિંગ પણ રાખી છે, કારણ કે વરસાદ ખૂબ વધુ પડ્યો છે। લગભગ 18 ઇંચ વરસાદ એક સાથે 10 કલાકમાં પડે એટલે સ્વાભાવિક છે કે થોડું તૂટફૂટ થતી હોય છે, પરંતુ જ્યાં તૂટફૂટ થઈ હોય ત્યાં તાત્કાલિક રિપેર થઈ જાય અને કોઈ જો જવાબદાર કોન્ટ્રાક્ટર હોય તો એ જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલાઈ જાય, એ રીતની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકાએ પહેલેથી કરી છે। અરે ધીકણબર, CN24 ન્યૂઝ, રાજકોટ।